Guru Brahma, Guru Vishnu, Ashok, Unavaro, Swami Nandane, to Saras, Chalo Oliya Pre, Chalo Marisa Tilantaro, Guru Ram, Guru Vishnu, Guru Deva.
પૂરો તસ્મ
विद्यारंभ करिष्यामि बरोबर प्रश्न
આ
કહેવામાં આવે છે તો તમને આવડી જાય કે એ સરસ્વતી જીને સંદર્ભીને કહેવામાં આવે છે વિદ્યાર્થી સરસ્વતી દેવીને શું પ્રાર્થના કરવા ઈચ્છે છે તો હે સરસ્વતી દેવી સર્વને તું વિદ્યા આપવા તું સર્વને વિદ્યા આપ આ પ્રાર્થના આપે છે બરોબર હવે ઘણા બધા પૂછાય તમને કે એવું પૂછાય કે ગુરુ બ્રહ્મદેવ જેવા છે તો સાચું ને હા ગુરુ બ્રહ્મદેવ જેવા છે તો ગુરુ વિષ્ણુ ભગવાન જેવા ચતુર્મુખ છે વિષ્ણુ ભગવાન જેવા ચાર મુખવાળા છે તો ના એને ચાર મુખ નથી ગુરુ મહાદેવ સ્વરૂપ છે મહાદેવનું સ્વરૂપ છે તો એ સાચું આવે હેને તો એવું પણ પૂછાય ગણપતિજીનું બીજું નામ વક્રતુંડ છે હેને તો સાચું આવે કે ગણપતિજીનું બીજું નામ વક્રતુંડ છે ગણપતિજી કરોડ સૂર્ય સમાન કરોડ સૂર્ય સમાન તેજવાળા છે તો એ પણ સાચું આવે તો વિદ્યાર્થી સરસ્વતી દેવીને પ્રાર્થના કરે છે તો એ પણ સાચું આવે હવે એવું પૂછાય કે સરસ્વતી દેવી ના હાથમાં બીજા હાથમાં શંખ છે તો એ શું આવે ખોટું હેને હવે આ વંદના ચેપ્ટર તમને ખ્યાલ આવી ગયો હશે અને હું માનું ત્યાં સુધી તમને સમજ પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ આવી ગઈ હશે અને શ્લોકને તમે ખૂબ સરસ રીતે સમજૂતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ આવી ગઈ હશે અને હવે આના પછી આપણે ચિત્ર પદાની એકની સમજ મેળવવાની છે એના ત્રણ ચાર આપણે ચિત્રો જોયેલા છે થોડા સમજેલા પણ છે તો આગળના આપણે વિડીયોમાં એ પછી વાત કરીશું તો વંદના અહીં આપણું વંદના જે પાઠ છે વંદના નમસ્કાર એ અહીંયા પૂર્ણ થાય છે આઈ હોપ કે તમને આમાં સમજ આવી ગઈ હશે એના પ્રશ્નોત્તર એના પરિચર્યા એના જોડતા એના પરાકોટા કેવી રીતે લખાય એની તમને સમજણ પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વંદના અહીંયા પૂર્ણ થાય છે અને હવે આપણે વિદ્યાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ચિત્ર પદાર્થ એકની સમજ આપણે અગાઉ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો મને